લોકડાઉનની વચ્ચે રાહત આપવા માટે સરકાર દ્વારા કેટલીક દુકાનોને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેરની અંદર કેટલીક દુકાનો છે બાહ્ય વિસ્તારની એ ખુલવા પામી હતી. જોકે દુકાનો ખુલતાની સાથે જ આજે મહાનગરપાલિકાની ટીમ અને મામલતદારની ટીમ મેદાનમાં ઉતરી હતી. કેટલીક દુકાનોને આજે બંધ કરી દેવામાં આવી હતી અને સીલ મારવામાં આવ્યા હતા, તો દંડ પણ ઝીકવામાં આવ્યો હતો. વેપારીઓએ રોષ પ્રગટાવ્યો છે કે એ લોકોને આ રીતે ખોટી રીતે કન્વર્ટ કરવામાં આવી રહી છે. જોકે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે શોપનું લાયસન્સ હોય છે એ આ વેપારીઓ પાસે નથી અને રિન્યુ કરાવવામાં આવ્યું નથી. જોકે આ બાબતે કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તાત્કાલિક મેદાનમાં આવ્યા હતા અને તેને જણાવ્યું હતું કે અત્યારે તાત્કાલિકપણે રિન્યુ કરાવી દેવામાં આવશે જેથી કરીને વેપારીઓને તકલીફ ન પડે. પરંતુ આજની જે કામગીરી છે તેને લઈને વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તો કમિશનરે જણાવ્યું હતું કે કોઈ કાયદો રદ નથી થયો, પણ ગેરસમજણને કારણે વેપારીઓ ગેરમાર્ગે દોરાયા છે. બીએમસીમાંથી આવ્યા હતા સાહેબો, બધા પોલીસવાળા બધા હતા, પોલીસવાળા સાથે હતા, અને કે શોપ એક્ટનું લાયસન્સ છે રિન્યુ નથી થયું એની માટે દુકાન તમે કે બંધ કરી દો. પણ 2018 પછી કોઈના રિન્યુ નથી થયા, કેમ કે શોપ એક્ટનો કાયદો નીકળી ગયો છે. પણ અત્યારે એવી રીતે ખોટી રીતે હેરાન કરતા કરે છે. જે મિત્રો રોષ પ્રગટ કરે છે એમણે જેના આધારે આ કાર્યવાહી હાથ ધરી છે કલેક્ટરશ્રીના જાહેરનામાના અનુસંધાને, એ જાહેરનામું પૂરેપૂરું વાંચી લેવાની જરૂર હતી. દેટ ઇઝ નંબર વન. નંબર ટુ, જે મિત્રોનું એવું કહેવાનું છે કાયદો રદ થઈ ગયો, પરંતુ આજની તરીકે આપણે જાણીએ છીએ, તમામ મિત્રો જાણે છે કે એના અનુસંધાને જે નિયમો બનાવવાના હોય એ નિયમો બહાર પડ્યા પછી જ તેની અમલવારી થાય. વિધાનસભામાં એક્ટ પાસ થાય એક વસ્તુ છે, પરંતુ ત્યારબાદ જે ભારત સરકાર તરફથી મોડેલ શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આપવામાં આવ્યો છે એના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પણ એ એક્ટને થોડા ઘણા સુધારા વધારા સહિત સ્વીકારી લેવામાં આવેલો છે. પરંતુ ત્યારબાદ એના અનુસંધાને નિયમો ઘડવાની કામગીરી ચાલુ છે અને એ નિયમો જ્યાં સુધી ઘડાય નહીં ત્યાં સુધી એની સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અમલવારી થઈ શકે નહીં. અને એના માટેના નિયમો હજુ ગુજરાત સરકાર દ્વારા, મેં જે અગાઉ કહ્યું તે પ્રમાણે, ફ્રેમ કરવાની કાર્યવાહી ચાલુ છે. આજની તરીકે જે પણ મિત્રો અમારી પાસે પોતાના શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના લાયસન્સ રિન્યૂ કરાવવા માટે આવે છે તે તમામને મહાનગરપાલિકા કક્ષાએથી એ લાયસન્સ રિન્યૂ કરી દેવામાં આવે છે. તેમ છતાં જે મિત્રો રહી ગયેલા છે બાકી, એ લોકોએ આ રીતે અજાણતા પોતાની ભૂલને બીજા ઉપર દોષ ટોપલો ઢાળવાની જરૂર નથી.